વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ આજે આપણે જોઈશું ધોરણ આર્ઠ યુનિટ વન જે છે એનું બીજું એક કોમ્પ્રિયન્શન કોટિયર ટુ સઇઝ યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઇઝ યોર મેજેસ્ટી એટલે મહારાજ ગ્રેટ એટલે મહાન કિંગડમ એટલે રાજ્ય ધીઝ એટલે આ અને ડેઇઝ એટલે દિવસો આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ સાધુસ એટલે સાધુના કેમ્પ એટલે પડાવ એટલે જે મંત્રીઓ છે એ સાધુના પડાવ પર છે કિંગ આસ્કળ અ સાધુ કિંગ પૂછે છે સાધુ અ ગ્રેટ સાધુ ગ્રેટ એટલે મહાન સાધુ હુ ઇઝ ધીસ સાધુ હુ એટલે કોન ધીસ એટલે આ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ આઈ એટલે હું ડોંટ એટલે નહીં નો એટલે જાણું એનીથિંગ એટલે કાંઈ પણ અબાઉટ એટલે ના વિશે હિમ એટલે તે હું તેના વિશે કાંઈ પણ જાણતો નથી ડુ યુ નો સમથિંગ રામન રામનને પૂછે છે કે શું તું એના વિશે સમથિંગ એટલે કાંઈ જાણે છે રામન સેઝ યોર મેજેસ્ટી એટલે કે મહારાજ આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ આ એટલે મેં હર્ડ એટલે સાંભળ્યું સાંભળ્યું છે અબાઉટ એટલે વિશે ધીસ એટલે આ અને સાધુ એટલે સાધુ મેં આ સાધુ વિશે સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ તે હિમાલયથી આવે છે હી કેન પ્રોડ્યુસ કોઈન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર તે પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે કોઇન્સ એટલે સિક્કા હોલી એટલે પવિત્ર એશ એટલે રાખ એન્ડ ફ્રૂટ્સ ફ્રૂટ્સ એટલે ફળો ફ્રોમ ધ એર એટલે એર એટલે હવામાંથી તે હવામાંથી સિક્કા પવિત્ર રાખ અને ફળો ઉત્પન્ન કરે છે કોટિયર વન સેઝ કોટિયર વન કહે છે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિસ સ્ટેન્ટ એવરી ડે એન્ડ એટલે અને ધેર એટલે ત્યાં લોંગ એટલે લાંબી ક્યુ એટલે લાઇન પીપલ એટલે લોકોની ઇન ફ્રન્ટ ઓફ ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે એટલે ટેન્ટ અને એવરી ડે એટલે દરરોજે એટલે કે જે સાધુ છે એના ટેન્ટની સામે દરરોજે લોકોની લાંબી લાઇનો હોય છે ધે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેઇન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે તેઓ એટલે જે બધા લોકો છે તે એ સાધુને ગોલ્ડ કોઈન્સ એટલે સોનાના સિક્કા ક્લોથ્સ એટલે કપડાં એનિમલ્સ એટલે પ્રાણીઓ ગ્રીન્સ એટલે અનાજ વેજીટેબલ્સ એટલે શાકભાજી એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એટલે મેવા આ બધી વસ્તુઓ આપે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે પેરેગ્રાફ છે આ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધીને લખીશું ફર્સ્ટ ક્વેશ્ચન વેર આર ધ કિંગ્સ મિનિસ્ટર્સ એટલે કે રાજાના મંત્રો ક્યાં છે ધ કિંગ્સ મિનિસ્ટર્સ આર ઇટ ધેટ સાધુ સ્કેમ તો અહીંયા આગળ છે ધ કિંગ્સ મિનિસ્ટર્સ આર ઇટ ધેટ સાધુ સ્કેમ એટલે રાજાના મંત્રીઓ તે સાધુના જે છાવણી છે પડાવ છે ત્યાં છે નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ લોકો સાધુને શું આપતા તો અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે ઓકે ડીનો પ્રયોગ થયો છે એટલે ભૂતકાળમાં ભૂતકાળનો પ્રશ્ન છે એટલે જે ક્રિયાપદ છે ઓફર એનું થઈ જશે આપણે જવાબ આપશું તો ઓફર થઈ જશે ઈડી લાગી જશે ઓકે એટલે આપણે જવાબ રીતના લખીશું ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રીન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ ઓકે આ જે છેલ્લી લાઈન છે માજો દે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રીન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ તો અહીંયા આગાડી ભૂતકાળમાં પૂછેલો છે એટલે જે ડીડ છે એ નીકળી જાય એટલે જે ઓફર જે ઓફર છે મૂળ ક્રિયા પર એની એની જોડે આપણે ઈડી લગાડશું એટલે ભૂતકાળમાં થઈ જશે એટલે આન્સર આવું બનશે ધ્યે એટલે કે અહીંયા પીપલ છે એટલે આપણે ધે નહીં લખશું માત્ર શું લખશું પીપલ ધ પીપલ ઓફર ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રીન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ હવે પછીનો ક્વેશ્ચન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ ફ્રોમ ધ પેસેજ આ ફકરામાંથી શોર્ટ જે શબ્દ છે એનો વિરોધી શબ્દ શોધીને લખો તો અહીંયા આગળ આ જે છેલ્લું છે ક્વોટિયર વન જે કહે છે ને એન્ડ ધેર ઇઝ અ લોંગ આ લોંગ જે છે એ શોર્ટ શબ્દોનો વિરોધાર્થી શબ્દ છે એટલા માટે એનો આન્સર આવશે લોંગ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાધુ વોઝ ફ્રોમ બ્લેન્ક સાધુ વોઝ ફ્રોમ બ્લેન્ક પછી ખાલી જગ્યા આપી છે તો અહીંયા આગળ છે જો કમ્સ ફ્રોમ ધ હિમાલયઝ એટલે આપણે લખીશું ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયઝ ઓકે તો હિમા ધ હિમાલયસ એનો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીડ ધ કિંગ નો અબાઉટ ધ સાધુ એટલે કે શું રાજા એ સાધુ વિશે જાણે છે તો એનો આન્સર આવશે અહીંયા આગળ છે આઈ ડોન્ટ નો એનીથીંગ અબાઉટ હિમ એટલે રાજા કહે છે હું એના વિશે જાણતો નથી તો આપણે અહીંયા જવાબ લખીશું નો ધ કિંગ ડીડ નોટ નો એનીથીંગ અબાઉટ ધ સાધુ છે હુ કેન પ્રોડ્યુસ કોઈન્સ હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર હવામાંથી સિક્કા પવિત્ર રાખ અને ફળો કોણ ઉત્પન્ન કરે છે તો અહીંયા આગળ છે હી કેન પ્રોડ્યુસ કોઈન હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર એટલે હી અહીંયા સાધુ માટે વપરાયો છે તો આપણે લખશું ધ સાધુ કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર એટલે કે સાધુ હવામાંથી સિક્કા પવિત્ર રક્ષા અને ફળો ઉત્પન્ન કરી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્લેન્ક ઇઝ ઇન અવર કિંગડમ ડીઝ ડેઝ તો ખાલી જગ્યા અમારા રાજ્યમાં છે તો અહીંયા આગળ છે પહેલી લાઇન છે અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ એટલે આ દિવસોમાં એક મહાન સાધુ અમારા રાજ્યમાં છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે અહીંયા આગળ પ્રશ્નના જવાબ પેરીગ્રામમાંથી સુધીને લખવાના છે તે મિત્રો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં